આ દ્રશ્યો છે ગીરના ગામના જ્યાં આજે વર્ષના સુરેશભાઈ નાનુભાઈ સોલંકી નામના માછીમાર મૃતદેહ આવતા પરિવારમાં કાળો કલ્પાંત વ્યાપ્યો છે સુરેશભાઈ સોલંકી બે હજાર એકવીસના ના વર્ષમાં માછીમારી દરમિયાન પાકિસ્તાન મરીનના હાથે ઝડપાયા હતા લાંબા સમયથી ઇસ્લામાબાદની જેલમાં કેદ હતા સાડત્રીસ દિવસ પહેલા પાકિસ્તાનમાં તેમનું નિધન થયું અને અચાનક પરિવારને તેના મોતની ખબર પડી જોકે સાડત્રીસ દિવસ બાદ આજે મૃતદેહ ઇસ્લામાબાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવ્યો જ્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા બે કલાકે તેમનો મૃતદેહ માદરે વતન નવા બંદર ફિશરીઝ વિભાગ દ્વારા લવાયો હતો હજુ પણ પાકિસ્તાન જેલમાં બસો થી વધુ માછીમારો સબડી રહ્યા છે જેના પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાય છે જેડીસી ન્યૂઝ સાથે કેલેશ ભટ્ટ ઉના